बचपन बचाओ विथ ध्वनित ओनली ऑन मिर्ची। मिर्ची मॉर्निंग। अब वर्क फ्रॉम होम ये सारू के खराब ये तो डिपेंड करे जे आपनो दृष्टिकोण केवो जे, पर वर्क फ्रॉम होम एना फायदा वधारे के गैरफायदा। तो पहला तो गैरफायदा जोईए, डिसएडवांटेजेस। कोई पण काम माटे काम नु वातावरण महत्वनो भाग भजवे छे। घरमांथी काम करो एटले पेली फील ना आवे, यू सी, ऑफिस जेवू लागे नहीं। ऑफिस मां तो तमारी डेजिग्नेटेड स्पेस होय, वर्क यूनिट होय, टेबल खुर्शी होय, डेस्क होय, ए तमारी स्पेस। घर मां एवी स्पेस ना होय, क्रिएट करवी पड़े। घणा लोकोने टूरिंग वाली जॉब होय, एटले बहु बधी जग्याए अलग अलग फरता रहेवू पड़े एवी जॉब होय, तो ए लोकोने बहार जवा मळतुं होय। वर्क फ्रॉम होम मां तो होय नहीं। ऑफिस मां नवा नवा लोको मळे, एमनी साथे वातो होय, साथे बेसीने लंच होय, चा कॉफी नाश्तो होय, मीटिंग होय, डिस्कशन होय, एनाथी मन मां कामनुं वातावरण उभुं थतुं होय। અને એ ઘરે મિસિંગ હોય, ઉપરથી ઘરે અચાનક કામ આવી જાય ઘરના, પીપલ ટેક યુ ફોર ગ્રાન્ટેડ એટ હોમ, એટલે ઓફિસનું કામ કરતા કરતા અચાનક જ તમારે ખાવાનું બનાવવાનું હોય કે બાળકોના ઝઘડા એને સોલ્વ કરવાના હોય, અચાનક જ કોઈ આવીને તમને કઈ કહે, પછી કે અચ્છા હા તમે ઓફિસનું કામ કરો છો, ઓકે ઓકે કેરી ઓન, પણ તમે ડિસ્ટર્બ થઈ ગયા ત્યાં સુધીમાં તો, એટલે આ બે ઘોડે સવાર થવાનું અઘરું પડી જાય। પાછું વર્ક ફ્રોમ હોમમાં ટાઈમિંગ જેવું કઈ હોય નહીં। લોકડાઉનમાં કેટલાય લોકોના મોઢે તમે સાંભળ્યું હશે કે રાત્રે 10 વાગે ઓફિસની ઓનલાઈન મીટિંગો પતતી નથી, અમારા તો કોન કોલ જ ચાલ્યા કરતા હોય ઓફિસના, સાવ જરૂર ના હોય એવા ફાલતુ ડિસ્કશનો ચાલ્યા જ કરે। અરે દિવસ પૂરો થાય એમ લાગે જેટલું ધાર્યું હતું એટલું કામ જ ના થયું, તો પછી આ વર્ક ફ્રોમ હોમ નો ફાયદો શું? સૌથી મોટો ફાયદો હેલ્થ, તમે અત્યારે ઇન્ફેક્શનના ભયથી દૂર છો। બીજું, આ જેટલા પણ ડિસએડવાન્ટેજીસ જોયા ને એની પાછળનું સૌથી મોટું કારણ છે વર્ક ફ્રોમ હોમનું ડિસિપ્લિન મિસિંગ હોય છે। તમે વર્ક ફ્રોમ હોમ તો નક્કી કર્યું, એના કલાકો નક્કી ના કર્યા, લિમિટ સેટ ના કરી, એ નક્કી ના કર્યું કે આટલા જ કલાક કામ, આટલા કલાક નહીં। ધેર ઇઝ અ નોટેબલ ડિફરન્સ બિટવીન બીઈંગ બિઝી એન્ડ બીઈંગ પ્રોડક્ટિવ। વ્યસ્ત હોવું એ ઉદ્યમી ઉત્પાદક હોવાની નિશાની નથી। સતત બિઝી રહેવાનો મતલબ એ નથી કે તમે ખરેખર કામનું કામ કરો છો, ફળદ્રુપ કામ કરો છો, ફર્ટાઇલ છો। દરેક કામમાં સૌથી મહત્વનું હોય છે એમાં ખર્ચાતી ઉર્જા। ઓછામાં ઓછી એનર્જી ખર્ચીને વધુમાં વધુ રિઝલ્ટ મેળવી શકાય તો કંઈક વાત બને। ન્યુઝીલેન્ડમાં હમણાં પ્રાઇમ મિનિસ્ટરે એમ કહ્યું કે 4 days a week વિચારવા જેવી પ્રપોઝલ છે। એમ કહે છે કે લોકો અઠવાડિયામાં 4 જ દિવસ કામ કરશે તો લોકો ખુશ રહેશે, પ્રોડક્ટિવિટી વધશે, ફેમિલી ટાઈમ મળશે અને લોકલ ટુરિઝમને પણ પ્રોત્સાહન મળશે। એમણે એવું કહ્યું કે જો તમે એમ્પ્લોયર હો તો તમારે આ દિશામાં વિચારવું જોઈએ। ઓવરટાઈમ કરીને થાકીને લોથ થઈ જવું એ કોઈની પણ પ્રોડક્ટિવિટીને અસર કરે। જરા તમારી પોતાની ઉપર એક નજર નાખો દોસ્ત, ક્યાંક શરમમાં ને શરમમાં તમે બધા કામમાં હા તો નથી પાડતા ને? અરે નીચો વાઈ જશો, ડોન્ટ સે યસ ટુ ઓફન। સફળ અને નિષ્ફળ લોકો વચ્ચેનો એક તફાવત એ છે કે સફળ લોકો દરેક વસ્તુમાં હા નથી પાડતા। બહુ સારા બનવા જઈએ ને તો લોકોના મનમાં તો સારા બનીએ પણ આપણું શરીર થાકી જાય। આપણે ઇમ્પ્રેશન બની નથી જીવવાનું, સારી ઇમ્પ્રેશન જમાવવા માટે નથી જીવવાનું। તમે નહીં હો તો ઇમ્પ્રેશન કેટલા દિવસ રહેવાની છે? જ્યાં જરૂર લાગે ત્યાં નમ્રતાથી ના પાડીએ તો એનર્જી વેસ્ટ થતી બચે। યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું ધ્વનિત તમારી સાથે। ગુડ મોર્નિંગ માય ડિયર। બચપન બચાવો વિથ ધ્વનિત ઓન્લી ઓન મિર્ચી।